સરદારજી જેવો દેખાતો ની ચાવી બનાવી આપી હતી તે જોઈ સરદારજી જેવા દેખાતા યુવાનને ઘરમાં લોખંડની તિજોરીના નીચેના ખાનાની ચાવી બનાવવા માટે બોલાવ્યો હતો ચાવી બનાવનાર યુવાને ચાવીનું માપ લીધા બાદ બે દિવસ પછી ચાવી બનાવી દઈશ એમ કહી ચાલ્યો ગયો હતો બે દિવસ બાદ યુવાન અને અન્ય એક સરદારજી જેવા દેખાતા યુવાન સાથે ચાવી બનાવીને લઈ આવ્યો હતો સરદારજી જેવા દેખાતા બંને યુવાને ચાવી વડે તિજોરી ખોલી હતી પરંતુ તેની અંદરના ખાનાનું માપ લેવામાં આવ્યું નથી તેમ કહી બે દિવસ પછી આવવાનું કહીને ચાલ્યા ગયા હતા આ અરસામાં પ્રફુલ્લભાઈના પત્ની દક્ષાબેન ત્યાં હાજર હતા પરંતુ તેમની પાસે પીવાનું પાણી અને અન્ય વસ્તુઓની માંગણી કરી બે ધ્યાન ધ્યાનકારી ચાલાકીપૂર્વક તિજોરીમાંથી સોનાની બંગડી બે ટોલા વજનની સોનાની લગડી તેમજ આ બાબત થી હજાર પ્રફુલ ભાઈએ ત્રણ ચાર દિવસ સુધી બંને યુવાનો પરત નહીં આવતા છેવટે ચાવી બનાવનાર અન્ય યુવાન ઘરે લઈ આવ્યા ત્યારે દાગીના ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું જેથી આ અંગે સરદારજી જેવા દેખાતા બંને યુવાન વિરુદ્ધ ખતુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ હાથ ધરતા અમરોલીના યોગી કૃપા સોસાયટીમાં રહેતો સોનુ સિંહ વિક્રમસિંહ સિકલી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સાબીર સૈયદ સાથે બીજલ પટેલ દિવ્યાંગની સુરત